દરકાશ દર્શક મિત્રો, આજે દ્વારકા ટુડેમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દ્વારકા ટુડેની ટીમ અત્યારે દ્વારકા ખાતે આપણી જે સરકારી હોસ્પિટલ છે ત્યાં ખાસ મુલાકાત માટે આવેલી છે. ખૂબ મહત્ત્વની મેટર આપ સૌ સાથે હું શેર કરવા માગું છું. જ્યારે આપણે સૌને ખબર છે કે કોરોના COVID-19ના સેકન્ડ વેવમાં આપણે સૌએ દ્વારકાવાસીઓએ અને આજુબાજુના વિસ્તારના વાસીઓએ ખૂબ તકલીફ સહન કરી, કારણ કે ત્યારે હાલ ઇમરજન્સીમાં દ્વારકા એરિયામાં આપણી પાસે ઓક્સિજન સપ્લાયની પૂરતી વ્યવસ્થા નથી, એટલે ખંભાળિયા અને જામનગર આપણે તરત દોડવું પડતું. ત્યારબાદ આપણે COVID-19માં સેકન્ડ વેવમાં ટાટા દ્વારા જે પાઇપલાઇન ઓક્સિજન પાઇપલાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી અને હેલ્પ કરવામાં આવી, એ વસ્તુ ફરીથી રિપીટ ના થાય તે માટે આજે દ્વારકા હોસ્પિટલમાં ખાસ ટાટા કેમિકલ્સના રિપ્રેઝેન્ટેટિવ અને TCSના હેડ મિસિસ અલકા તલવાર મેમ આપણી સાથે છે. મેમ, પહેલે તો ખૂબ ખૂબ સ્વાગત હે આપકા દ્વારકા મેં. મેમ, ટાટા કેમિકલ્સ હંમેશા દ્વારકા ઓર દ્વારકાવાસીઓ કે સાથ આસપાસ કે એરિયા કે સાથ હંમેશા ખડી રહી હૈ મુસીબત, ચાહે વો ફ્લડ્સ ઓર ડ્રોટ હોય યા કોઈ ભી નેચરલ કેલામિટી હો, હંમેશા TCS દ્વારકા કે સાથ રહી હૈ. ઇવન સેકન્ડ વેવ મેં ટાટા કા સપોર્ટ થા ઓર આજ આપ ફિર સે દ્વારકા સિવિલ હોસ્પિટલ કી મુલાકાત કે લિયે આઈ હૈ, ક્યા વિશેષ આપકા વિઝિટ રહા આજ? नहीं, बहुत ही अच्छा लगा कि ये हम कर सके और सब मिलके हम बना सके. सो जो हॉस्पिटल जो कर रहा है और जो हम कर रहे हैं, वो जो द्वारका की जनता है उसके लिए हम सब बेस्ट क्या कर सके, यही हमारे मन में था. और ये सब देख के बहुत ही खुशी हुई कि यू नो हम अभी प्रिपेयर्ड हैं और उस टाइम भी जितना हम कर सके हम कर पाए. मैम, आज आपका खास आपकी विजिट रही हॉस्पिटल में, क्या प्रोग्राम था, क्या मोटिव था? बस यही देखने आए थे कि किस तरह से यू नो व्यवस्था करी हुई है और ये कॉन्सेंट्रेटर्स वगैरह आ गए हैं और इसका किस तरह से यूज़ करना है, बस उसी के लिए हम आए थे देखने और डॉक्टर से मिलने, क्योंकि यू नो साथ में काम किया है और हम बॉम्बे में हैं लेकिन पता रहता है कि क्या काम हो रहा है और इन सब से मिलने, यही आइडिया था, इसीलिए हम यहाँ आए. थैंक यू वेरी मच मैम, खुशी हुई यहाँ आके सबसे मिलके. थैंक यू सो मच. थैंक यू मैम. દર્શકો, ખાસ તમને જણાવવા માંગીશ કે જ્યારે કોરોના COVID-19ની સેકન્ડ વેવ ચાલી રહી હતી ત્યારે ઇમરજન્સીમાં યુદ્ધના ધોરણે ટાટા કેમિકલ્સ મીઠાપુર દ્વારા દ્વારકા સિવિલ હોસ્પિટલમાં અરાઉન્ડ 60 બેડ્સની ઓક્સિજન પાઇપલાઇન સપ્લાયની વ્યવસ્થા કરી આપેલી, ને આજ હાલ જે અલકા તલવાર મેડમ મુંબઈથી ખાસ આવેલા છે, તો દ્વારકા સિવિલ હોસ્પિટલને મારી પાછળ જોઈ શકો છો કે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ જે આવે છે એ 10 પીસ દ્વારકા સિવિલ હોસ્પિટલને ત્યાં TCS દ્વારા આજે અર્પણ કરવામાં આવ્યા છે. જો હાલ આપણી સાથે દ્વારકા સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ માનનીય આપણા સૌના ડૉક્ટર ચંદ્રાણા સાહેબ આપણી સાથે છે. સર, પહેલાં તો TCSRDની જે આપણે COVID-19ને ફેસ કરવામાં આપણે જે હેલ્પ થઈ હતી અને અત્યારે બી કોન્સન્ટ્રેટર્સ એમને દ્વારા આપણે અર્પણ કરવામાં આવ્યા, શું કહેશું? જય દ્વારકાધીશ. ટાટા કેમિકલ્સનો આપણે ખૂબ જ સહયોગ મળેલ છે બીજા વેવ દરમિયાન, તથા ઇવન ત્રીજા વેવ સંભવિત ત્રીજાની તૈયારીમાં પણ આપણે ખૂબ હેલ્પ કરેલ છે. જેમ કે આખે આખી હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન ટાટા કેમિકલ્સ તરફથી નાખી દેવામાં આવેલ છે. વધુમાં 2 પોઈન્ટવાળા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન 10 નંગ પણ આપવામાં આવેલ છે. આ ઉપરાંત પણ જ્યારે જ્યારે નાની નાની જરૂરિયાતો હોય છે ત્યારે ટાટા કેમિકલ્સ દ્વારા પૂરી પાડવામાં આવેલ છે. આમ ટાટાનો ખૂબ જ સહયોગ અત્યાર સુધી અમને પ્રાપ્ત થયેલ છે. સર, એવું બી દ્વારકા ટોળી પાસે માહિતી છે કે 2 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ બી દ્વારકા હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવશે, શું વિગત છે? જી, આપણી હોસ્પિટલ ખાતે 2 ટોટલ ઓક્સિજન પ્લાન્ટ મંજૂર થયેલ છે. બંને આમ તો એજન્સીઓ દ્વારા સપ્લાય કરવામાં આવેલ છે. એમાં એક છે 200 લિટર પર મિનિટ ને બીજો છે 250 લિટર પર મિનિટ. હવે 200 લિટર ઓક્સિજન પ્લાન્ટ છે એ આપણો 7 તારીખે ઉદ્ઘાટન થવાનું છે, અને 250 લિટર પર મિનિટવાળો જે પ્લાન્ટ છે એનું થોડા દિવસ પછી થશે. એટલે કે હવે ટોટલ 450 લિટર પર મિનિટના આપણી પાસે પ્લાન્ટ થવાથી હવે લગભગ 70-80 પેશન્ટો એવા બની શકે કે એને હવે ભારે ઓક્સિજનની આપણે જરૂર જ નહીં પડે. આપણી ઓક્સિજન જનરેટ થશે અને પેશન્ટને સીધો મળી રહેશે એવી વ્યવસ્થા થયેલ છે. સર, વિશેષ જે અત્યારે આપણે એવું લાગી રહ્યું છે કે કોવિડની થર્ડ વેવ આવે એની માટે કોઈ વિશેષ તૈયારી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે? જી, આપણે સેકન્ડ વેવ દરમિયાન ટોટલ 57 બેડની હોસ્પિટલ હતી.
હાલમાં તેને અપગ્રેડ કરીને 100 બેડની કરવામાં આવેલ છે. એટલે 100 બેડની સંપૂર્ણ તૈયારીઓ આપણા દ્વારા પૂરી કરવા દેવામાં આવેલ છે. વધુમાં 2 નવી વસ્તુ જે આપણે ત્યાં આવનાર છે, એક તો 2 ઓક્સિજન પ્લાન્ટ આવે છે અને બીજું નવી આરટીપીસીઆર લેબ પણ આપણે ટૂંક સમયમાં શરૂ થશે. એટલે તમામ તૈયારીઓ અમારી છે જ, પ્રોવાઇડેડ કે ત્રીજો વેવ જો ન આવે તો ઈશ્વરની ઈચ્છા, પણ જો આવી જાય તો આપણે પૂરી રીતે સક્ષમ છીએ હેન્ડલ કરવા માટે. થેન્ક યુ વેરી મચ સર.